हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग फ्रेंड्स। तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधि। गई काल लैक्चर में आप त्रिकोणमितीय विधि सूत्र जोया कि सरवाला बादबाकी में गुणाकार तरफ रूपांतर और गुणाकार आपेल वर्गमा सरवाला बादबाकी तरफ स्वरूप में रूपांतर करता सूत्र। ये आपने शॉर्ट फॉर्म में यूं याद रखता था कि एस वत्ता एस एट टू एस सी, एस वत्ता एस एट टू एस सी, एस माइनस एस तो टू सी एस, सी बत्ता सी तो टू सी सी, अरे जो टू एस एस अथवा तो माइनस सी बत्ता सी आप सूत्र आप लगता था टू एस एस, शू लगता था टू एस एस। आ बदा सूत्र आप जो आम खास ध्यान में रखा जी ए बाबत के जयरे सरवाड़ बाद बाकी में गुणाकार जता हो तरह आगे बी आए तो यूं याद रखा एवं रियल में नहीं कि गुणाकार भागाकार गुणाकार भागाकार तो तब बे गुणाकार करता हो સૂત્ર પાકા છે એટલી તમને ત્રિકોણમિતિમાં મજા આવશે, બરાબર। સૂત્ર આગળ જે જોઈને આવ્યા છો 14 થી 18 જેટલા સૂત્ર, એક પણ અઘરા સૂત્ર નથી, સમજીને સાબિતી બધાની મેં તમને આપેલી છે। આગળના સૂત્ર આપણે જોવા છે ગુણિત તથા ઉપગુણિત સંખ્યા, ગુણિત એટલે મલ્ટીપલ, ઉપગુણિત એટલે કોઈ એની સાથે બીજું કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક કે કોઈ પણ મલ્ટીપલમાં હોય સંખ્યા માટે ત્રિકોણમિતિ વિધેયના સૂત્ર। એના માટે આપણે ત્રિકોણમિતિ વિધેયના બીજા કેટલા સૂત્ર છે એ આપણે જોવાના છે। તો પહેલું વચ્ચે મેં બે ભાગ પાડી દે તો તમે પણ એમાં ભાગ પાડી દેજો। એક બાજુ મેં લખ્યું છે અર્ધકોણના સૂત્રો, શું લખેલું છે અર્ધકોણના સૂત્રો, તો અર્ધકોણના સૂત્રો તમને લખાવતો જાય એક બાજુ એના ઉપરથી બીજી બાજુના સૂત્ર બધા બને છે। આની ફરજિયાત સાબિતી તમારે લખવાની છે કે અત્યાર સુધી અગિયારમાં જ્યારે આ સૂત્ર સાબિત કરો છો તમે ત્યારે તમને કઈ રીતે એમ પણ ખ્યાલ હોવો જોઈએ કે અગિયારમાં એવું પણ આપણે સૂત્ર સાબિત કરો, સૂત્ર સાબિત કરો એટલે બહુ ઈઝી છે। તો હું શું કરીશ, સૂત્ર લાઈનમાં હું લખતો જાય આ બધા સૂત્રની સાબિતી કરતા આ બાજુ બતાવતો જાય તો તમારે સાબિતી જ્યારે લેક્ચર જો ત્યારે સાબિતી પહેલાં રફ પેજમાં લખી નાખવાની, સાબિતી પહેલાં રફ પેજમાં લખી નાખવાની, લખી નાખ્યા બાદ ત્યારબાદ આ સૂત્ર બધા જ પૂરા થઈ ગયા પછી એની લાઈનમાં સાબિતી તમારે લખવાની, એટલે સાબિતી તમારે બે વાર લખવાની થશે। જ્યારે ઘરેથી 5 વાર સૂત્ર તમે લખવાના છો ત્યારે એ સાબિતી લખવાની જરૂર નથી, પેન્સિલ સાથે રાખો તો વધારે મજા આવશે કેમ કે હું જે બોલું એ તમે લખશો ને તો તમને વધારે ઝડપથી યાદ રહી જશે, બરાબર। તો જોઈએ ગુણિત તથા ઉપગણિત સંખ્યાઓ માટેના ત્રિકોણમિતિ વિધેય માટેના સૂત્ર, પહેલાં જોઈએ અર્ધકોણના સૂત્ર। અર્ધકોણના સૂત્રમાં પહેલું સૂત્ર છે સાઇન ટુ થીટા, શું છે સાઇન ટુ થીટા, સાઇન ટુ થીટાનું સૂત્ર તમારે બને છે ટુ સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા કોસ થીટા। અને અર્ધકોણનું સૂત્ર શું કામ કહેવાય, જો ખૂણો અડધો થઈ જાય અહીંયા કેટલો હતો ટુ થીટા, અહીંયા કેટલો થઈ ગયો થીટા, અહીંયા તો ખૂણો ટુ થીટા, અહીંયા ખૂણો થઈ જાય થીટા, એટલે સાઇન ટુ થીટા બરાબર સૂત્ર લખવું હોય તો લખાય શું લખાય ટુ સાઇન થીટા કોસ થીટા, ટુ સાઇન થીટા કોસ થીટા, યાદ રહેશે પાકું તો પહેલું સૂત્ર તમારું થઈ ગયું સાઇન ટુ થીટા, ટુ સાઇન થીટા કોસ થીટા। આમાંથી તમારે થોડું થોડું અપડેટ કરવું હોય તો આ ભાગને કરતા બનાવું છું સાઇન થીટા કોસ થીટાને કરતા બનાવું છું, જોજો આવું થાય સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 સાઇન ટુ થીટા, શું લખાય 1/2 સાઇન ટુ થીટા, યાદ રહેશે બાકી ના પહેલા ઉપરથી બીજું લેવા એટલે બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી, પહેલું જ યાદ રાખવાનું સાઇન ટુ થીટા એટલે ટુ સાઇન થીટા કોસ થીટા, ખૂણો જે હોય એના કરતા અડધો। પણ 12મા ધોરણમાં આના ઉપરનું સૂત્ર ઘણી જગ્યાએ કામમાં આવે છે, ખાસ કરીને સંકલનમાં પણ ભાવ આપેલું કે સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો બંને બાજુ સરળ કરીને આપણે શું લખાય 1/4 1/4 સાઇન સ્ક્વેર રૂટ થીટા સ્ક્વેર 1/4 સાઇન સ્ક્વેર રૂટ થીટા, યાદ રહેશે 1/4 સાઇન સ્ક્વેર રૂટ થીટા। તો આ સૂત્ર કઈ રીતે આવ્યું પહેલું એક જ બતાવવાની જરૂર છે કે બાકીના તો આપણે પહેલા ઉપરથી લખેલા છે, તો લઈએ પહેલું સૂત્ર સાઇન ટુ થીટા, સાઇન ટુ થીટા આ સાબિતી તમારે નોંધમાં રાખવાની ટુ સાઇન થીટા કોસ થીટા, ટુ સાઇન થીટા કોસ થીટા હું LHS લઈ લઉં છું, ચલો LHS એટલે સાઇન ટુ થીટા, ઓકે ના ટુ થીટા એટલે થીટા વત્તા થીટા આપણે લખાય બોલો, ઓકે ના થીટા વત્તા થીટા, આને થોડી વાર
बीटा भी होगा, सूत्र भी होगा साइन अल्फा बत्ता बीटा, साइन अल्फा बत्ता बीटा, पहले सूत्र याद करो साइन अल्फा बत्ता बीटा, साइन कॉस कॉस साइन, साइन कॉस कॉस साइन, मैंने लिखा साइन बीटा कॉस बीटा, कॉस बीटा साइन बीटा, ना कर माटे कर्म नियम पालन करे छे, पाबंदी स्टेप एक જ છે, એનો મતલબ અહીંયા લખો હોય તો લખાય તો સાઈન થીટા કોસ થીટા, તો સાઈન થીટા કોસ થીટા યાદ રહેશે. બાકી બાકી એની સમજી સાબિત તમારી સાથે પાછળથી લખવાની છે. બધા જ સૂત્ર લખાઈ ગયા બા, બધા જ સૂત્ર લખાઈ ગયા બા, અને આજે બોર્ડમાં મારે એક જ સાથે બધા સૂત્ર સમાવી દેવાના હોવાથી થોડું ઘણું તમારે એડજસ્ટ કરવું પડશે, અક્ષર થોડા નાના થશે, પણ બોલવામાં ખાસ ધ્યાન રાખું છું એટલે વાંધો ઓછો આવશે. આપણું આ થઈ ગયું મારું અર્થપૂર્ણ પહેલું સૂત્ર. ચાલો જોઈએ બીજું સૂત્ર નંબર બે. જેમ સાઈન ટુ થીટા માટે હતું એ જ રીતે કોસ ટુ થીટા માટે પણ, તો જો એ કોસ ટુ થીટાનું સૂત્ર શું કહે છે તો કે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા. આ સૂત્રને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. પહેલાં સાઈન ટુ થીટાનું જે સૂત્ર લખ્યું છે એના ઉપરથી કદાચ જો અહીંયા તમને ખબર પડી ગઈ કે ટુ થીટા હોય તો ખૂણો અડધો થઈ ગયો, હા કે ના, ટુ થીટા આપેલ હોય તો ખૂણો અડધો, અને અહીંયા સાઈન થીટા આપેલ હોય તો તમે શું કરો એના કરતાં પણ ખૂણો અડધો, અહીંયા અડધો કરો થાય બોલો ટુ સાઈન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ, હા કે ના, ટુ સાઈન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ, એવી કરતા બનાવો તો આ સૂત્ર આવું બને સાઈન થીટા બાય ટુ ત્રીજું સૂત્ર તો કે કરી નાખો તો સાઈન સ્ક્વેર થીટા બાય ટુ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર સાઈન સ્ક્વેર થીટા, અને એના સૂત્ર પ્રમાણે ત્રણ અડધો કરી નાખ્યો, નો અડધો કરી નાખ્યો યાદ રહેશે. હવે જોઈએ કોસ ટુ થીટા, બોલો કોસ ટુ થીટાનું સૂત્ર લખી નાખ્યું, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા. આમાં નાના તમારે બીજું સૂત્ર લખવું હોય તો પણ લખાય વન માઇનસ ટુ સાઈન સ્ક્વેર થીટા, વન માઇનસ ટુ સાઈન સ્ક્વેર થીટા. આમાં નાના ત્રીજું સૂત્ર લખવું હોય તો પણ લખાય ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન, ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન યાદ રહેશે. ત્રણ ત્રણ સૂત્ર કોના છે, કોસ ટુ થીટા, કોના છે કોસ ટુ થીટા. કેવી રીતે સાબિતી જોઈએ, સાબિતી આ છે ને બીજામાં નંબર એ, સૂત્ર કોસ કોસ સાઈન સાઈન, આ કે ના કોસ કોસ સાઈન સાઈન, તો કોસ થીટા કોસ થીટા માઇનસ સાઈન થીટા સાઈન થીટા. ચલો કોસ થીટા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, સાઈન થીટા સાઈન થીટા એટલે સાઈન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર. એ જો પેલું સૂત્ર કોસ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર, આ કે ના પક્કું. ચલો આમાંના ક્લિપમાં થઈ ગયું, આ કોસ સ્ક્વેર છે પહેલું થઈ ગયું બરાબર, એની જગ્યાએ મારે વન માઇનસ સાઈન સ્ક્વેર લખવું હોય તો પણ લખાય તો વન માઇનસ સાઈન સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા, વન માઇનસ બે વખત સાઈન સ્ક્વેર સાઈન સ્ક્વેર પણ માઇનસ છે એટલે લખવું તો લખાય વન માઇનસ ટુ સાઈન સ્ક્વેર થીટા, આ કે ના એવું સૂત્ર લખવાનું બીજું, આ કે ના એટલે કોસનું કોસમાં સાઈનમાં સૂત્ર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા, માત્ર સાઈનમાં આવું છે તો વન માઇનસ ટુ સાઈન સ્ક્વેર થીટા, માત્ર કોસમાં આવું છે બરાબર, શું લખાય ટુ કોસ સ્ક્વેર થીટા.
આમાં જો -2 sin² માઈનસ છે ડાબી બાજુ લઈ લો તો પ્લસ cos પ્લસ છે આ બાજુ લઈ લો તો માઈનસ અહીંયા સૂત્ર લખો તો એ પણ લખાય 1 - cos² θ / 2 sin² θ 1 - cos² θ / 2 sin² 1 પ્લસ હોય તો cos² નો જવાબ મળે 1 માઈનસ હોય તો sin² નો જવાબ મળે પણ થોડો જે હોય એના કરતા વધારે ઉનો જે હોય એના કરતા વધારે એટલે સે ત્રીજું સૂત્ર અને આમાંના ચલો હજી તો દેખાય છે પ્રોબ્લેમ નથી ઓકે આગળ નંબર ત્રણ બે નંબર આ નંબર ત્રણ આ સાઈનનું સાઈનમાં અને કોસમાં શું કરતું આ કોસનું કોસમાં સાઈનમાં શું કરતું અથવા માત્ર સાઈનમાં અથવા માત્ર કોસમાં શું કરતું પણ હવે જ્યારે સાઈનનું ટેનમાં શું કરે જોયું સાઈનનું ટેનમાં શું કરે જોયું લખો છો સાઈન 2 થીટા બરાબર લખાય 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા યાદ રહેશે અને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું કાર્ય યાદ રખાય 2d ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર 2d ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર t એટલે tan t એટલે tan આપો ચાલો જેમ સાઈનનું છે એમ કોસનું પણ છે તો કોસ 2 થીટા બરાબર 1 minus tan square theta na ched ma 1 plus tan square theta 1 minus tan square na ched ma 1 plus tan square jawab lo bhagakar karo to sutra tan nu tan ma shu mle 2 tan theta na ched ma 1 minus tan square theta ane yaad rakhva mate 1 minus t square na ched ma 1 plus
पी स्क्वायर आने याद रखवा माटे a નો ભાગાકાર યાદ રાખવાની જરૂરત નથી તો રૂટિના છે પાવર માઈનસ પી સ્ક્વેર છેલ્લી લાઈન કપાશે કે નહીં એ હું ચેક કરી લઉં લગભગ કપાતી નથી પણ છતાં હું ફરીવાર બોલું છું કે સાઈન નું ટેનમાં 2t ના છેદમાં 1 + t² cos નું 10 માં 1 - tan² ના છેદમાં 1 + t² 10 નું 10 માં તો કેવળ નિયમ હતો અને નો આગળ યાદ રહેશે એની સાબિત આપણે પછી આવશે સાથે સાથે પણ અહીંયા એની બાજુમાં જે સૂત્ર આવે છે એ લખવાનું કે રાખે ચાલો કે અર્ધખૂણો હોય તો શું તો બોલો sin 2t નથી માત્ર થીટા છે ખૂણો જે હોય એના કરતાં અડધો ખૂણો જે હોય એના કરતાં અડધો અહીંયા લખવું હોય તો લખાય 2 tan θ/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ/2 એ જ રીતે cos θ નું લખવું હોય તો 1 માઇનસ tan સ્ક્વેર θ/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ/2 એ જ રીતે tan નું tan માં લખવું હોય તો બંને નો કરો ભાગાકાર તો tan θ એટલે 2 tan θ/2 ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર θ/2 હવે આ કરી રીતે આપણે આપણે ચેક કરીએ બરાબર તો પહેલી બે સાબિતી લખવાની કઈ તમારે ત્રીજી સાબિતી ચાલો હવા બોર્ડ પર ભરાયું છે હવા સૂત્ર 9 નંબર પાછળ લખે છે કે સાબિતી મને નીચે બતાવી બરાબર પહેલા સાબિતી ભરે પછી સાબ કરી નાખશો મારી હવા બોર્ડ પર sin 2θ આઈ એડજસ્ટ છે sin 2θ નું પહેલું સૂત્ર તમે જાણો છો કે તો કેટલું sin θ cos θ 2 sin θ cos θ બોલો આને છેદમાં કોઈ નથી તો 1 ભાગેના અને છેદમાં કઈ નથી તો કોઈ પણ સંખ્યા છેદમાં કઈ ના હોય તો 1 તમે લખી શકો 1 ની જગ્યાએ લોજિક મારે દોડાવું છે તો 2 sin θ cos θ એસી થી આઈ મને લખો કે એવું લખાય ને કે sin² θ / cos² θ કા બધી sin² θ / cos² θ હવે મારે જવાબ લાવવો છે tan માં શેમાં લાવવો છે tan માં તો જે છેદમાં sin છે ના છેદમાં કોણ હોય તો tan આવે તો કે cos² sin² ના છેદમાં કોણ હોય cos² તો ઉપર નીચે બધાને cos² વડે ભાગાકાર કરો તો 2 sin θ cos θ ના છેદમાં cos² θ ના છેદમાં sin² θ ના છેદમાં cos² θ / cos² ના છેદમાં cos² એટલે 1 બોલો એટલે એક વખત cos થાય હા તો બોલો sin ના છેદમાં cos શું હોય તો કે tan આ પડી ગયું 2 tan θ ના છેદમાં sin² ના છેદમાં cos² એટલે શું હોય તો કે tan² આ પડી ગયું 1 + tan² થઈ તમારી ત્રીજા સાબિતી કે જે sin નું એમાં સૂત્ર છે એમાં થોડો ગૂંચળો થશે પણ બધા શબ્દો બોલીને યાદ કરી કે બીજા બોલો છે એમ યાદ કરશો તો કોઈ પણ જાતનો કંઈ ફેરી આવશે નહીં ઓકે ચાલો આગળ ચોથી સાબિતી cos 2θ cos 2θ નું કઈ સૂત્ર તમને ખબર છે cos² - sin² આ કે ના છેદમાં કઈ નથી એનો કોણ 1 ચાલો cos² - sin² ના છેદમાં તો કોઈ લખાય માત્ર sin θ છે તો 1
साइन में सूत्र साइन में अहिया
sin theta છે એટલે કે અમારું સૂત્ર કેવું છે લખાય sin theta cos theta આનું સૂત્ર હોય કે cos theta એટલે કે છે cos theta નો ત્રણ સૂત્ર છે પણ આપણે આખું sin માં જ લાવો છો તો sin માં ઉદે પહેલું સૂત્ર બીજું સૂત્ર ત્રીજું તો એટલે બે ત્રીજું એટલે લખવું તો લખા 1 cos square theta બોલો આટલા સૂત્રમાં એનો ઉપયોગ પણ થવા માંડ્યો એટલે આ કેટલી જરૂર પડવાની છે ખાસ તમારે ધ્યાન अब cos 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 નો વર્ગ cos નો વર્ગ એટલે જ 1 sin નો વર્ગ બરાબર 2 sin theta 1 sin નો વર્ગ બરાબર sin theta નો વર્ગ સાથે ગુણાકાર sin theta 2 sin 2 theta ઓકે sin નો વર્ગ sin સાથે ગુણાકાર ચલો 2 sin theta નો વર્ગ સાથે ગુણાકાર 2 sin theta 2 sin નો sin સ્ક્વેર સાથે ગુણાકાર 2 sin 2 theta બોલો 2 sin + sin કેટલા થઈ ગયા 3 sin θ આ કેટલા માઈનસ 2 માઈનસ 2 કેટલા થઈ ગયા માઈનસ 4 sin 2 એટલે સાબિત થઈ ગયું આ રહે છે ફરીવાર વિચાર કરો sin θ નું સૂત્ર તમારે સાબિત કરવું છે 3 θ ના બદલે બે ભાગ પાડી શકો 2 θ θ sin α β નું સૂત્ર થઈ ગયું sin α β નું સૂત્ર એટલે sin α cos β cos α sin θ sin α cos β cos α sin β sin 2 θ નું સૂત્ર મળ્યું 2 sin cos cos 2 θ નું સૂત્ર sin માં તો 1 minus 2 sin square θ આપણે આખું સાદું sin માં લઈ ગયું ગુણાકાર sin સાદું કરો એટલે sin સૂત્ર મળશે 3 sin θ minus 4 sin 2 θ 3 sin θ minus 4 sin 2 θ આપણે એને સામે લઈ ઓકે હવે લખીએ બીજું સૂત્ર ચાલો cos Thank you.
3 tan theta minus tan 2 theta na chedma 1 minus 3 tan square theta 3 tan theta minus tan 2 theta na chedma 1 minus 3 tan square theta tan to tan ma sutra 3t minus t cube na chedma 1 minus 3t square 1 minus 3t square આનો મને અર્થકોટી મતલબ કે ઉપગુણી થતું હોય એટલે માની લો ખાલી થીટા તમને આપેલું છે તો ટેન થીટા એટલે લખાય ખૂણો ત્રીજા ભાગનો 3 ટેન થીટા બાય 3 ટેન ક્યુબ થીટા બાય 3 ના છેદમાં 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા બાય 3 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા બાય 3 હવે મારી સાબિતી તમને થીટા ટેન થીટા લઈ લઉં ચાલો તો ટેન થીટા લઈ લઉં ટેન થીટા નું સૂત્ર તો કે ટેન 2 થીટા વત્તા થીટા લખાય tan આલ્ફા વત્તા બીટા નું સૂત્ર જોડે આવે છે આ શો tan 2 થીટા વત્તા tan થીટા ના છેદમાં 1 - tan 2 થીટા tan 2 tan થીટા tan નું tan માં સૂત્ર આલી 2 ના છેદમાં 1 - t સ્ક્વેર તમારી આ મૂકવાનો ઉપર પણ નીચે પણ લસા સમાન આવશે અંશનો છે અને છેદનો છે કેન્સલ થઈ જશે બાકી સાદો ભાગ એટલે તમને ઉપરનો સૂત્ર ઉપરનું સૂત્ર મળશે આ તમારી સાબિતી તમે એની ડાબી બાજુ